હેલો બચ્ચા પાલટી, તો નજર નાખો શું કીધું છે આ ક્વેશ્ચન ની અંદર. કઈક આવું કીધેલું છે કે અવરોધોનું શ્રેણી જોડાણ કોને કહેવાય છે. અવરોધોના બે રીતે બેટા જોડાણ કરી શકશું, મુખ્યત્વે છે એ છે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. ત્યાર પછી મિશ્ર જોડાણ પણ આવવાનું છે, પરંતુ અહીંયા પૂછેલું છે શ્રેણી જોડાણ એટલે શું, અને બે જુદા જુદા મૂલ્યના અવરોધોને શ્રેણી જોડાણ આપણે જોડતા અસરકારક અવરોધનું સૂત્ર મેળવવું. તો બેટા શ્રેણી જોડાણની સૌથી પહેલા તો વ્યાખ્યા શ્રેણીમાં જોડેલા છે. શ્રેણી એટલે ખબર પડે બેટા, વ્યવસ્થિત રીતે લાઇનસર. અહીંયા તમે નજર નાખશો બેટા તો બે અવરોધો છે સરસ મજાના R1 અને R2, એને શ્રેણીમાં જોડેલ છે. પરંતુ આની વ્યાખ્યા શું આપવી સર? ખબર તો છે આવી રીતે જોડેલા હોય એને શ્રેણી જોડાણમાં કહેવાય, પરંતુ વ્યાખ્યા આપવી હોય તો કેવી રીતે આપવાની? જો અહીંયા ધ્યાન આપો બેટા, બંને અવરોધોને વી વોલ્ટના બેટરા સાથે જોડેલા છે, એમાંથી વહેતો પ્રવાહ બેટા આઈ છે. તો અહીંયા આપણે જોઈ શકવાના છે જેટલો પ્રવાહ, ફોર એક્ઝામ્પલ બેટા, પ્રથમ અવરોધમાંથી જશે R1માંથી, જો R1માંથી 10 એમ્પિયર જશે તો R2 સુધી પણ જે પ્રવાહ હશે તે 10 એમ્પિયર જ જશે. કેમ કે પ્રવાહને જવા માટે બીજો કોઈ માર્ગ તો અવેલેબલ નથી, એક જ માર્ગ અવેલેબલ હોય બેટા. જેટલો પ્રવાહ અહીંયાથી જશે એટલો જ પ્રવાહ R2 માંથી પણ જશે, જરાય ઉપર નહીં જાય જરાય નીચે નહીં જાય. તો એવા જોડાણને બેટા શ્રેણી જોડાણ કહીશું. તો આપણે વ્યાખ્યા શું આપી શકીએ કે ભાઈ બે અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી પ્રવાહને પસાર થવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય બેટા, એક જ માર્ગ અવેલેબલ હોય. તો તેવા જોડાણને બેટા આપણે વ્યાખ્યાયિત શું કરી શકવાના છે? શ્રેણી જોડાણ કહે છે. ચલો તો બેટા એ શ્રેણી જોડાણનું અસરકારક અવરોધ કેટલો હશે એ આપણે બેટા એનું સૂત્ર મેળવવાનું છે. તો અસરકારક અવરોધ એટલે કે શું? અસરકારક અવરોધ એટલે કે એવું કે બેટા R1 R2 બેને નથી રાખવા, બંનેને હટાવી દઈએ અને તે બંનેની જગ્યાએ એક જ અવરોધ રાખીએ, પરંતુ તે એક અવરોધ એટલો તાકાતવાળો હોય કે તે R1 અને R2 ને બંનેની અસરને પહોંચી વળગે. મતલબ કે R1 R2 ના હોય ને તે એકલો હોય તો એને એનું શું કહેવાનું છે? અસરકારક અવરોધ. ચલો એનું સૂત્ર કેવી રીતે મેળવશું? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અવરોધોને બેટા ધ્યાનમાં લો, R1 અને R2 ધ્યાનમાં લઈ લીધેલા હશે. ધારો કે તેમનો સમતુલ્ય અવરોધ જે છે એ પ્રેમથી બેટા આપણે ધારી લઈએ છે કે જે છે મસ્ત મજાનું R equivalent. બેટા R equivalent આપણે ધારી લીધું છે એનું સમતુલ્ય. બંને અવરોધોના છેડા આગળ સ્થિતિમાનનો જે તફાવત છે એ બેટા V1 અને V2 હોય, તો પ્રેમથી આપણે શું લખી શકીએ? બેટા પ્રેમથી આપણે લખી શકશું આપણે જે V વોલ્ટેજ આપવાના છે, આપણે જે બેટા બેટરીમાંથી જે વોલ્ટેજ V આવવાના છે, પ્રથમ અહીંયા આપણે જોઈ શકવાના છે બેટરીમાંથી જે બેટા વી વોલ્ટેજ આવતા હતા R1 સાથે અમુક અને R2 સાથે હશે થોડા કેવા સ્થિતિમાનનો તફાવત. તો જે R1 સાથે સ્થિતિમાનનો તફાવત છે, R1 સાથે એને આપણે કીધેલું હતું બેટા V1 અને R2 સાથે જે છે V2. તો ફાઇનલ વોલ્ટેજ જે થશે એ શું થવાના છે બેટા? V = V1 + V2. બંને વોલ્ટેજોનો આપણે સરવાળો કરવો પડશે. કેમ કે જો આપણે 20 વોલ્ટ જેટલો વોલ્ટેજ આપીએ તો એવું બની શકે કે 20 વોલ્ટમાંથી અમુક ભાગ પહેલા અવરોધ સાથે હશે અને અમુક ભાગ બીજા સાથે હશે. તો એવી રીતે બેટા ફાઇનલ V = પ્રેમથી લખવાનું છે બેટા V1 + V2. ચાલો બેટા, તો હવે દરેક વસ્તુ અહીંયા આપણે મૂકશું ઓહમ બાબાનો નિયમ બેટા. V = IR ભૂલો ભલે બીજું બધું, પરંતુ V = IR ને ભૂલવાનું થતું નથી. વીર યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે બેટા? વી. તો અહીંયા પણ કરી નાખશું બેટા આપણે IR, અહીંયા પણ બેટા IR અને અહીંયા પણ IR. પરંતુ કિંતુ વિંતુ પરંતુ જેની જાનમાં ગયા હોય એના ગીત ગવાય. અહીંયા બેટા V1 છે તો પ્રવાહ પણ 1નો, અવરોધ પણ 1નો, I1 R1. અહીંયા બેટા પ્રવાહ પણ 2નો ને અવરોધ પણ 2નો. પણ એક વસ્તુની આપણે ખબર છે. કઈ વસ્તુની ખબર છે? કે બંને અવરોધો શ્રેણીમાં જોડેલા છે. તો શ્રેણીમાં જોડેલા છે તો બંનેનો પ્રવાહ કેવો થશે? સેમ ટુ સેમ. જેટલો પહેલામાંથી જશે એટલો જ બીજામાંથી જશે. તો શ્રેણી જોડાણ માટે 1-2 કરવાની જરૂર નથી નથી નથી. તો ત્યાં આપણે પ્રેમથી એને બંનેને 1-1 જેટલો જ લઈ લેશું. જેટલો પ્રવાહ બેટા બેટરામાંથી જશે બંને માટે સેમ ટુ સેમ રહેશે. અને સમતુલ્ય અવરોધ જે છે એને પ્રેમથી આપણે લખી નાખશું R equivalent. અહીંયા જોઈ શકશું કે I બેટા કોમન નીકળશે. તો IR equivalent = I common. જે બચવાનું છે એ છે R1 + R2. શું કે બટકે છે પ્રેમથી ઉડી ઉડી જાય એવું કશું છે? તો કે હા સર, આઈ આઈ
પ્રેમથી ઉડી ઉડી જાય તો જો ફાઇનલ આન્સર જે છે એ છે r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ r1 પ્લસ r2 તો યાદ રાખવાનું શું છે શ્રેણીની અંદર જે સમતુલ્ય અવરોધ થાય છે એ દરેક અવરોધનો પ્રેમથી સરવાળો કરવાનો છે જો 3 અવરોધ હશે તો 3 નો n અવરોધો હશે તો n જેટલા દરેકનો સરવાળો થેન્ક યુ બચ્ચા પાલટી મળીએ નવા પ્રશ્નમાં